સંજેલી તાલુકામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ચોપન જેટલા કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા સંજેલી તાલુકામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત ચોપન જેટલા કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે જેની આજે પ્રાંત અધિકારી સહિત તાલુકાના વહીવટી તંત્ર દ્વારા થાળા સંજેલી કોવિડ કેર સેન્ટરમાં મુલાકાત લીધી હતી તે દરમિયાન સેન્ટરમાં ઉપસ્થિત રખાયેલા દર્દીઓની મુલાકાત લઈ પરત રવાના થયા હતા જે બાદ દર્દીઓ સહિત જવાબદાર અધિકારીઓ ગાયબ થઈ જતા કોવિડ કેર સેન્ટરમાં સાંજ પડતા જ જોવા મળ્યા હતા જેથી કહી શકાય કે વહીવટી તંત્ર દ્વારા ભૂતિયા દર્દીઓ ઊભા કરવામાં આવ્યા હતા સંજેલી તાલુકામાં ચોપન જેટલા કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા જે બાદ આજે બુધવારના રોજ ઝાલોદ પ્રાંત અધિકારી એસ ડી ચૌધરી સંજેલી મામલતદાર ટીડીઓ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થાળા સંજલી ખાતે શરૂ કરેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી તે દરમિયાન પાંચ જેટલા દર્દીઓ પથારીમાં સારવાર લઈ રહ્યા હોવાનું બતાવ્યું હતું જે બાદ વહીવટી તંત્રએ પોતાના ઓફિસ તરફનો વાટ પકડ્યો હતો ત્યારે બીજી તરફ ભૂતિયા બનાવેલા દર્દીઓને પોતાના ઘરે રવાના કરી કોવિડ કેર સેન્ટરને પણ તાળા મારી દેવામાં આવ્યા હતા અને દર્દીઓની સાથે બનાવેલી સમિતિના તમામ સભ્યો સહિતનો સ્ટાફ ગાયબ જોવા મળ્યો હતો સુરજ ડૂબે તે પહેલાં થાળા સંજેલી ખાતે આવેલા કેર સેન્ટરમાં ખંભાતી તાળા લટકતા જોવા મળ્યા હતા આમ માત્ર અધિકારીઓને ખુશ કરવા માટે જ કે પછી લોકોને ડરાવવા માટે કે તંત્રને ખાલી ચોપડે દર્શાવવા માટે ભૂતિયા દર્દીઓ ઊભા કરવામાં આવે છે કે પછી સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રા પ્લાન્ટનો સગેવગે કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે તાલુકામાં ચર્ચાએ જોર પકડ્યું છે જો કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ ના હોય તો પછી અધિકારીની વિઝિટ દરમિયાન ભૂતિયા દર્દીઓ લાવવા માટેનો હેતુ શું